कड़ीना हॉस्पिटलना डॉक्टर केतन भट्टनो खुलासो। कड़ीमा सोहम हॉस्पिटल में 9 वर्षना दीकराने ऑपरेशन माटे प्रियांश प्रजापति ने दाखल करवामां आव्यो हतो। रिपोर्ट अनुसार बाळकने सारणगांठनुं ऑपरेशन करवानुं हतुं, पण साथे साथे गुप्तांगनी चामडी तकलीफ आपती होवाथी केतन भट्ट डॉक्टरे पहेला चामडीनुं ऑपरेशन कर्युं हतुं, એ પછી સારણગાંઠનું ઓપરેશન થયું હતું। બાળકના પરિવારજનોને ડોક્ટરે પહેલેથી જાણકારી આપી હતી, પણ પેશન્ટના પરિવારજનોને આ બાબત સમજમાં ન આવતા બાળકના પરિવારોએ સોહમ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર કેતન ભટ્ટ સાથે મારામારી કરી હતી। જો કે સામસામે પોલીસે અરજી લઈને કાર્યવાહી કરી હતી। બાળકના પરિવારજનોએ બાળકના ગુપ્તાંગની ચામડીનું ઓપરેશન કેમ કર્યું એ સૌથી મોટો વાંધો હતો। જો કે હોસ્પિટલના તબીબે ઓપરેશન કર્યા બાદ પણ ઓપરેશનનો ખર્ચ લેવામાં આવ્યો નહોતો, સમજમાં ફેર થતાં આ મામલો ઉગ્ર બન્યો હતો। આ પેશન્ટ બાળકના પરિવારે સોહમ હોસ્પિટલમાં કાચની બારીઓ તોડી ઓપરેશન કરેલા દર્દીઓમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું કે આ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો, અને એનો ખુલાસો સોહમ હોસ્પિટલના તબીબ ડૉક્ટર કેતન ભટ્ટે આપેલ છે। સ્પીડ ન્યૂઝ 17 સાથે ઇસ્માઇલ ઘાંચી, કડી। નામ છે સાહેબ આપનું? હા, ડોક્ટર કેતનજી ભટ્ટ। અચ્છા, શું બનાવ બન્યો હતો? મારી સોમ હોસ્પિટલ છે। હવે બનાવમાં આપણે પેશન્ટ જે પ્રિયાંશ પ્રજાપતિ 20મી તારીખે મને બતાવેલા એના સગા સાથે, ઉંમર એની 9 વર્ષની હતી બાળક। હવે એને તપાસતા આપણે જોયું કે એની સારણગાંઠની તકલીફ છે, અને સાથે મેં તપાસતા જોયું કે એને પેશાબની ચામડીની થોડી તકલીફ છે। મેં એમને ત્યારે જાણ કરી કે ભાઈ આ ઓપરેશન સારણગાંઠે તકલીફ છે અને સાથે ચામડીની તકલીફ છે, તો જેને કારણે આપણે એ કરી દઈશું। તો ત્યારે એ લોકોએ એમ કહ્યું કે ભાઈ કંઈ વાંધો નહીં સાહેબ, તમને જેમ ઠીક લાગે કરી દેજો। હવે પછી બીજે તરત જ એક દિવસ છોડીને બુધવારે 22 તારીખે એને ઓપરેશન માટે બોલાવેલા, ઓપરેશન માટે આવી ગયા, અને ઓપરેશન માટે લઈ અને બધું ઓપરેશન એનું કરી દીધું। પછી એમને જ્યારે જાણ થઈ કે પછી આ ઓપરેશન એકદમ જ ખબર નહીં શું થયું એમને, તો કે અમારે તો કંઈ એક જ ઓપરેશન કરવાનું હતું, ખબર નહીં એમની શું અન્ડરસ્ટેન્ડિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ કે કોઈ એમને ખબર બીજા કોઈને નહોતું બતાવું કે શું કારણ હતું એ ખબર ના પડી। પણ એ લોકોએ પછી એકદમ હોબાળો શરૂ કર્યો, એકદમ ગમે તે રીતે વર્તન કરીને સીધો હુમલો મારા ઉપર કર્યો, અને કે અમારે તો એક જ ઓપરેશન કરવાનું હતું, પણ જે એમને જાણ કરેલી હતી મેં એ પ્રમાણેનું આપણે કર્યું હતું, તો છતાં આ વસ્તુ એમણે કરીને બહુ જ ખરાબ વર્તન કરી, મારામારી કરી, મારી હોસ્પિટલના કાચ તોડ્યા અને બહુ ખરાબ વર્તન કરેલું છે। અને જે કહેવાય ને કે ભાઈ આપણે, અને દર્દી પછી ઓપરેશનમાં કોઈ તકલીફ નથી, દર્દી તરત જ એ ભાનમાં આવીને બીજે દિવસે તો એટલે કે આવતીકાલ અરે ગઈકાલે એને રજા આપી દીધેલી છે, કોઈ તકલીફ છે નહીં દર્દીને, કોઈ પ્રોબ્લેમ નથી। તો આ બધું જે કરવાનું એ શું કારણથી એને કર્યું, પણ પાછળથી જે ખબર પડી એના ઉપરથી એવું લાગે છે કે એ લોકોનો માલ ઇન્ટેન્સ છે કે ગમે તે રીતે કોઈ પણ જે કોઈના ચડાવવાથી કે ગમે તેથી કે ભાઈ પૈસા આપણે પડાવીએ, કામ કરીએ, તેમ કરીએ, જે કંઈ કરીએ, પણ આ વસ્તુ દેખાઈ રહ્યું છે કે ભાઈ આપણે બધું સારું કર્યું છે, એનું કોઈ તકલીફ કરી નથી એને, છતાં એ લોકોએ આવી રીતે ગેરવર્તન કરી, મારા ઉપર હાથ ઉપાડ્યો છે અને હોસ્પિટલમાં તોડફોડ કરી છે। પેશન્ટ તંદુરસ્ત છે ને? પેશન્ટ એકદમ સરસ છે, અત્યારે ઘરે છે, કાલ રજા આપી દીધેલી છે અને કોઈ તકલીફ છે નહીં। હોસ્પિટલના દર્દીઓને કોઈ તકલીફ થઈ હતી? અરે એ દિવસ પરમ દિવસે જ્યારે આ બધું કર્યું એમણે ત્યારે હોસ્પિટલ ના દર્દીઓને તો એટલી બધી હાલાકી પહોંચી છે, એ દિવસે મારે બીજા 2 ઓપરેશન પાછળ હતા, તો એ પછીના ઓપરેશનમાં એ લોકો સગા કે જે 2 એના દર્દીના ફાધર અને 2 જણા અને બીજા એના સગાવાલા ઓપરેશન થિયેટરમાં ઘૂસી અને બીજા ચાલતા ઓપરેશનમાં તકલીફો કરી, બીજા દર્દીઓ ગભરાઈ ગયેલા, બીજા દર્દીઓને એટલી બધી તકલીફ પડી, મને મારા કામમાં પણ તકલીફ પડી, અને આ રીતનું એ લોકોએ માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ આપેલો છે। ઓકે ઓકે ઓકે।